नमस्कार जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपने अंग्रेजी में प्रोनाउन એટલે શું કે આપણે પ્રોનાઉન નો અગર શીખી આગળ શીખી ગયા છે કે પ્રોનાઉન એટલે સર્વનામ બરાબર આઈ વી યુ યુ હી સી ઈ અને ધે બરાબર કે તેની સાથે સાદા વર્તમાન કાળના તું બી ના રૂપ આ કયા રૂપ છે સાદા વર્તમાન કાળના તું બી ના રૂપ છે બરાબર કે એમ ઇઝ આ સાદા વર્તમાન કાળના તું બી ના રૂપ એની સાથે એટલે આઈ સાથે સામો ઉપયોગ થાય હી સાથે સામો ઉપયોગ થાય યુ સાથે સામો ઉપયોગ થાય આઈ ની સાથે બહુવચન સાથે સામો હી સી ઈ અને જે સાથે સામો ઉપયોગ થાય એની સાથે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક વચનની લાઈન છે અને આ બહુવચનની લાઈન છે હવે પહેલો પુરુષ એક વચન પહેલો પુરુષ એક વચન તેમાં આય આવે આય એટલે હું બરાબર પહેલો પુરુષ એક વચન તેમાં આય આવે તેમાં એમ ઇસ આર માટે સાનો ઉપયોગ થાય તો આવશે એમ સાનો ઉપયોગ થાય એમ નો ત્યારબાદ પહેલો પુરુષ બહુવચન પહેલો પુરુષ બહુવચન વી વી એટલે અમે એક કરતા વધારે થાય એટલે એની સાથે સાનો ઉપયોગ થાય આર નો ઉપયોગ થાય છે તો સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન આ બાજુમાં અંગ્રેજી ગુજરાતી બધું લખા છે ત્યાર પછી શું આપવામાં આવ્યું છે બીજો પુરુષ બરાબર બીજો પુરુષ ને અંગ્રેજીમાં કહેવાય છે સેકન્ડ પર્સન બરાબર કે બીજો પુરુષ એક વચન હોય તો સાનો ઉપયોગ થાય આર નો ઉપયોગ થાય છે અને બીજો પુરુષ બહુવચન હોય તો પણ સાનો ઉપયોગ થાય આર નો ઉપયોગ થાય છે ત્યારબાદ ત્રીજો પુરુષ એક વચન એટલે હી સી અને ઈ કયા કયા હી સી અને ઈ હી પુરુષવાચક સર્વનામ સી સ્ત્રીવાચક સર્વનામ અને ઈ એ કોના માટે વપરાય છે પશુ પ્રાણી ના ક્રિયાપદ જાતિ એમ કહેવાય છે બરાબર તો એની સાથે સાનો ઉપયોગ થાય એમ ઇઝ આર માટે તો એની સાથે સાનો ઉપયોગ થાય છે ઇઝ નો ઉપયોગ થાય છે આઈ એસ ઇઝ ત્યાર પછી ત્રીજો પુરુષ બહુવચન ધે ધે સાથે સાનો ઉપયોગ થાય આર નો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક તમારે યાદ કરી લીધા તો તમને ખબર છે કે આઈ સાથે તો એમ નો ઉપયોગ જ થાય છે બરાબર બીજી વાત હી સી ઇટ સાથે ઇઝ નો ઉપયોગ અને આઈ સાથે એમ નો ઉપયોગ ત્યાર બાકીના બધા જે બચે તેની સાથે સાનો ઉપયોગ થાય છે આર નો ઉપયોગ થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર બાદ એ જ રીતે આપણે હેવ અને હેઝ નો પુસ્તક જોઈશું કે હેવ સાથે હેવ નો ઉપયોગ ક્યાં અને કયા સર્વનામ સાથે થાય અને હેઝ નો ઉપયોગ કયા સર્વનામ સાથે કરવામાં આવે છે તો પહેલા તો હેવ બરાબર આ હેવ છે હેવ ખાલી હેવ ની વાત કરું છું તે શું દર્શાવે છે માલિક માલિક એટલે મારું પોતાનું બરાબર ધીસ ઇઝ માય ચોઇસ કે બરાબર આપણે એમ પણ કહીએ બરાબર બીજી રીતે કેવું બોલ્યો આઈ હેવ અ ચોપસ્ટિક બરાબર આઈ હેવ અ ચોપસ્ટિક મારી પાસે ચોપસ્ટિક છે મારી માલિક શું થાય હેવ નો ઉપયોગ કર્યો આપણે બરાબર કે હેવ એટલે શું દર્શાવે માલિક બરાબર શું દર્શાવે છે માલિક બરાબર આપણે એમ કહીએ કે પ્રીત હેઝ અ ન્યુ હાઉસ બરાબર પણ હેવ નો ઉપયોગ કરવો હોય આપણે ત્યારે માલિક બરાબર પોતાનું દર્શાવવો ત્યાં સાનો ઉપયોગ કરે હેવ નો માલિક પોતાની માલિકી દર્શાવવા માટે સાનો ઉપયોગ કરે હેવ નો ઉપયોગ કરવામાં આવે છે મતલબ આ ટૂંકમાં કેવું હોય કે મી પાસે હોવું અથવા પોતાની પાસે હોવું અથવા માલિકી દર્શાવી ત્યારે સાનો ઉપયોગ થાય છે હેવ નો ઉપયોગ થાય છે તો આપણે પહેલો પુરુષ એક વચન આઈ સાથે સામો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો તો થશે હેવ નો ઉપયોગ સામો ઉપયોગ થાય હેવ એચ એ વી હેવ બરાબર ત્યાર પછી બહુવચન છે પહેલો પુરુષ ફર્સ્ટ પર્સન હવે ગુજરાતી નથી ફર્સ્ટ પર્સન એટલે એ પહેલો પુરુષ સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ અને થર્ડ પર્સન ત્રીજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે પહેલો પુરુષ બહુવચન વી સાથે સાનો ઉપયોગ થશે તો એની સાથે પણ હેવ બરાબર હેવ નો ઉપયોગ થશે એચ ઇ વી ઈ હેવ ત્યાર પછી સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે કે બીજો પુરુષ એકવચન બીજો પુરુષ એકવચન સાથે હેવ નો ઉપયોગ થાય એટલે બીજો પુરુષ સેકન્ડ પર્સન પ્લુરલ એ બહુવચન સાથે પણ હેવ નો ઉપયોગ છે હેવ માલિક નો સાથે બરાબર ત્યારબાદ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એકવચન તેમાં આવે છે હી સી અને ઈ બરાબર હી પુરુષવાચક સી સ્ત્રીવાચક અને ઈ તેની જે જાતિ માટે વપરાય છે એટલે કે પશુ પ્રાણી બરાબર તો હી
ग्रामर की नोट पर लिखवानी रहेशे। थैंक यू।